હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું જીકે એક્ઝામ ગુરુજી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો વિશેની જો વાત કરીએ તો LRD અને PSI માં આગામી ટૂંક સમયમાં સારી એવી પ્રમાણમાં ભરતીઓ થવા જઈ રહી છે, જેના વિશે મને મળતી માહિતી મુજબ આ વિડીયો હું તમારી સાથે શેર કરું છું. તો આ મળતી માહિતી મને ક્યાંથી મળેલ છે એને વિશે હું તમને ડીપમાં ચર્ચા કરીશ. તે પહેલા આપણે જાણીએ કે શું પોલીસ કોન્સ્ટેબલ અને PSI ASI માં શું 12,000 જેટલી ભરતીઓ આવશે અને ક્યાં બેઝ ઉપર આધારે આવશે, તો એની વિસ્તૃત ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા LRD અને PSI ભરતી માટેનું કાયમી બોર્ડ રચાઈ ગયું છે અને આ વર્ષે પોલીસ તંત્રમાં 12,000થી વધુ જગ્યાઓ પર ભરતી થશે, જેમાં લોકરક્ષક દળ, LRD અને PSI ની ભરતીઓ માટે રાજ્યના ગૃહ વિભાગે કાયમી ભરતી બોર્ડ રચ્યું છે. એટલે હવે LRD અને PSI ની જે બી ભરતીઓ લેવામાં આવશે એ આ કાયમી બોર્ડ દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ તંત્રમાં LRD અને PSI ની ભરતી માટે અત્યાર સુધીમાં અસ્થાયી રૂપે અલગ અલગ ભરતીઓ બોર્ડની રચના કરવામાં આવતી હતી અને ભરતીઓ પૂર્ણ થતા આવા બોર્ડને વિખેરી દેવામાં આવતું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે બંને કેડરની ભરતીઓ માટે અધિક પોલીસ મહાનિર્દેશક અને એડિશનલ DGP ના અધ્યક્ષ પદે કાયમી બોર્ડ રચ્યું છે, જેમાં સિનિયર IPS ની બદલી થતા રહેશે, પરંતુ જ્યાં કાયમી બોર્ડ છે એ યથાવત રહેશે. અને આ કાયમી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ નવું કાયમી બોર્ડ પોલીસ તંત્રમાં અંદાજે 12,000 જેટલી ખાલી જગ્યાઓ જે પડેલી છે એમાં ભરતી પ્રક્રિયા ચાલુ કરશે. અને અહીંયા તદ્દન વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નાણાકીય વર્ષ એટલે કરંટ જે રનિંગ અત્યારે જે ચાલી રહ્યું છે એ નાણાકીય વર્ષે હાથ ધરવામાં આવશે. એટલે 2023 અને 2024 નો સમયગાળો કહેવામાં આવે છે, જેમાં LRD, જેલ સિપાહી સહિતની અલગ અલગ સર્વગોમાં જેમાં સમાવેશ થાય છે, જેના માટે લોકસભાની ચૂંટણી 2024 પૂર્વે પરીક્ષા અને રિક્રુટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરવા સરકારે લક્ષ્યાંક તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે લોકસભાની ચૂંટણી 2024 આવે, લોકસભાની ચૂંટણી 2024માં આવનારી છે, એ પહેલા આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં એવો સરકારનો એક લક્ષ્યાંક તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ ભરતી માટે આગામી સપ્તાહે વિવિધપણે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે તેમ ગૃહ વિભાગમાંથી જાણવા મળ્યું છે. તો મિત્રો, આ માહિતી ગૃહ વિભાગ તરફથી એક દર્શાવવામાં આવી રહી છે કે આગામી સપ્તાહે વિવિધપણે આની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે એવું અત્યારે એક માહિતી મળવામાં આવે છે. એટલે એ બાબતે મેં આ વિડીયો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે. અને ગૃહ વિભાગે પોલીસ ભરતી માટે કાયમી બોર્ડ રચીને ફાસ્ટ ટ્રેક ઉપર LRD અને PSI ની ભરતી સંપન્ન કરવાનું જાહેરાત કરેલું છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જો PSI ASI અને લોકરક્ષકની તૈયારી કરો, ખાસ તો લોકરક્ષકની વાત કરવામાં આવે તો તમે જો તૈયારી કરતા હોય તો એ તૈયારી સ્ટાર્ટ કરી દેજો, કારણ કે આગામી ટૂંક સમયમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે 12,000 જેટલી જગ્યાઓ જે ખાલી છે એમાં ભરતીઓ કરવામાં આવશે.